22મી જાન્યુઆરીના ઐતિહાસિક દિવસે થનારી અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત વલસાડના લાખો ભાવિક ભક્તોની શ્રદ્ધા જેમની સાથે જોડાયેલી છે એવા હાજરા હજૂર ઐતિહાસિક સંકટ હરણ હનુમાનજી મંદિરે આવતી તારીખ 20 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધી વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લની રામકથાનો મંગલમય પ્રારંભ થશે. 9 દિવસીય રામકથા અનુષ્ઠાન અંતર્ગત તમામ ઉત્સવો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે એવી ઐતિહાસિક રામકથા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં આજે કથાકાર પ્રફુલભાઈ શુક્લએ કહ્યું કે 35 વર્ષ પછી યોજાયેલી આ રામકથા સંકટહરણ હનુમાનજીને અર્પણ છે. આખું વિશ્વ જ્યારે રામમય બની રહ્યું છે ત્યારે આ રામકથા અનેરો આનંદ આપનારી છે. આજથી 35 વર્ષ પહેલાં વલસાડના લોકપ્રિય માનનીય ધારાસભ્ય ભરતભાઈ પટેલ પારનેરાના સરપંચ હતા ત્યારે રામકથા યોજાઈ હતી. આ ભવ્ય રામકથામાં સમગ્ર દક્ષિણ ગુજરાતના રાજકીય ધાર્મિક અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. આજે પત્રકાર પરિષદમાં વલસાડના માનનીય ધારાસભ્ય ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 20મી જાન્યુઆરીએ રાધાકૃષ્ણ મંદિરેથી અલગ અલગ 31 ગામોમાંથી બપોરે 1 વાગ્યે પોથીયાત્રા પ્રસ્થાન થઈ સંકટહરણ હનુમાનજી મંદિરે જશે. દરરોજ બપોરે 3 થી 6 ચાલનારી આ રામકથામાં કથા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલી છે. આ ઉપરાંત તારીખ 28મી જાન્યુઆરીની રાતે 9 કલાકથી ભજન સમ્રાટ ગોપાલ સાધુનો લોક ડાયરાનું પણ આયોજન કરાયું છે. આ કથાને સફળ બનાવવા માટે સંકટહરણ હનુમાનજી મંદિર ટ્રસ્ટીગણ સહિત ભાવિક ભક્તો તનતોડ મહેનત કરી રહ્યા છે. એ અહીંયા પાનેરા પારડીમાં સંકટહરણ હનુમાનજીના મંદિરે જે રામકથા થવાની છે 20મી તારીખથી એને પત્રકાર પરિષદ યોજવામાં આવી. 20મી થી 28મી સુધી અહીંયા રામકથાનું આયોજન થયું છે. માન્ય ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ આજથી 35 વર્ષ પહેલાં જ્યારે પાનેરાના સરપંચ હતા ત્યારે પણ અહીંયા એમણે રામકથા કરાવી હતી. આ 35 વર્ષ પછી આ અવસર આવે છે. આ કથાની વિશેષતા છે કે 31 ગામોમાંથી અલગ અલગ જગ્યાએથી પોથીઓ આવશે અને તમામ પોથીઓ રાધાકૃષ્ણ મંદિરે 20 તારીખે બપોરે 1 વાગે ભેગી થશે અને પછી સમૂહ આકારે પોથીયાત્રા સંકટહરણ હનુમાનજી મંદિરે પહોંચશે. આયોજકો દ્વારા કથાની અંદર દરરોજ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને સૌથી મોટી વિશેષતા તો એ છે કે જે દિવસે અયોધ્યાની અંદર રામલલા મંદિરમાં બિરાજે છે એ જ સમયે આ કથાની અંદર પણ રામ જન્મ ઉત્સવ મનાવવામાં આવશે. અવધમે આનંદ ભયો, જય રઘુવર રામ કી, જય સિયાવર રામ કી, પાનેરા ગામ અયોધ્યા ધામ બની રહ્યું છે. આ કથા અયોધ્યાના ઉત્સવને અનુસરીને એના અંતર્ગત જ રાખવામાં આવી છે અને સંકટહરણ હનુમાનજી મંદિરને માટે લોકો મદદરૂપ થાય, એના કાર્યમાં સહભાગી બને. ખરેખર જે દાન આપે છે એ જ ધનવાન છે. આ જગતની અંદર જે દાન આપે છે એ જ ધનવાન છે. બાકી તો બધા સંપત્તિના ચોકીદારો છે, ભગવાને વોચમેન ગોઠવેલા છે, એને ધનવાન કહેવાય જ નહીં. ધનવાન એ છે જે હાથથી દાન કરી શકે છે. તો આ સંકટહરણ હનુમાનજી મંદિર માટે હું અપીલ કરું છું કે સૌ એમાં સહભાગી બને, પોતાનો હાથ લંબાવે અને આ રામકથાને સફળ બનાવે. જય સિયારામ. જય સિયારામ. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.